વિદ્યાર્થી મિત્રો, કેમ છો? ચાલો આજના સેશનમાં આપણે ભણીશું નામાના મૂળ તત્વમાં ચેપ્ટર નંબર 3, પાઘડીનું મૂલ્યાંકન. આપણે બધી જ રીતનો અભ્યાસ કરી લીધો છે, ઉદાહરણનો પણ અભ્યાસ કરી લીધો છે. જો વિદ્યાર્થી મિત્રો, તમે સૂત્રની યાદીનો પણ જો વિડીયો ન જોયો હોય તો અમારા જૂના વિડીયો છે એમાં તમે જોઈ શકો છો, રાઈટ? એ વિડીયો જોતાં તમને બેનિફિટ એ મળશે કે જો અહીંયા આપણે જે MCQ આજે જે સોલ્વ કરવાના છીએ એમાંથી તમને પ્રશ્ન મળી જશે, એ પ્રશ્નનો જવાબ તમને ત્યાં પણ મળી જશે. તો એકવાર ખાસ એ સૂત્રની યાદીનું લિસ્ટ જોઈ લેશો. તો ચાલો હવે આપણે અભ્યાસ કરીએ સ્વાધ્યાયના પ્રશ્નોની. હવે MCQ જે છે એ અત્યારની 20 માર્કના જે પૂછાતા હોય છે એમાં 20 માર્કમાંથી 2 MCQ આ ચેપ્ટરના હોય તો એ ચેપ્ટરને કઈ રીતે મૂકી શકાય, ચાલો હવે આપણે જોઈએ. પહેલી જ વસ્તુ એવું કહે છે કે પાઘડી એ કયા પ્રકારની મિલકત છે. તમને ખ્યાલ જ છે કે પાઘડી અદૃશ્ય મિલકત છે. મિલકતના બે પ્રકાર આવે છે, એક તો દ્રશ્ય મિલકત અને એક અદૃશ્ય મિલકત. અદૃશ્ય મિલકત કોને કહેવાય એ પણ તમને કહી શકું કે જે મિલકત છે આપણે જોઈ શકતા નથી, જેને આપણે સ્પર્શી શકતા નથી, બરાબર, એને કેવી મિલકત કહેવાય? તો કે અદૃશ્ય મિલકત. અને જેને આપણે જોઈ શકીએ છીએ, જેનું એક નાણાકીય મૂલ્ય ઉપજી શકે છે, જેને આપણે અડી શકીએ છીએ, એવી મિલકતને દ્રશ્ય મિલકત કહેવાય. દ્રશ્ય મિલકત તમને વિદ્યાર્થી મિત્રો ખબર જ હશે કે કોને કહેવાશે, તો કે જમીન છે, મકાન છે, યંત્ર છે, પ્લાન્ટ, ફર્નિચર, એ દ્રશ્ય મિલકતમાં ગણાશે. તો અદ્રશ્ય મિલકતમાં કઈ મિલકત ગણાશે? તો કે પાઘડી, રાઈટ? તો પાઘડી કેવા પ્રકારની મિલકત થશે? તો કે અદ્રશ્ય મિલકત. ત્યારબાદ એવો પ્રશ્ન છે કે પાઘડીનો આધાર કોના પર રહેલો છે, કે પાઘડી કોના ઉપરથી ખબર નક્કી કરી શકીએ? તો કે ભવિષ્યમાં નફો કમાવાની ક્ષમતા ઉપર રહેલો છે. એટલે એનો જવાબ આવશે ધંધાકીય એકમના ભવિષ્યમાં જળવાઈ રહે તે નફા પર રહેલો છે. નફો વધઘટ થતો હોય તો ત્યાં પાઘડીની કિંમત ઓછી હોય છે, અને જે કંપની છે, જે ભાગીદારી પેઢી છે, જેમાં નફો સતત ને સતત વધતો જતો હોય, ત્યાં પેઢીની પાઘડી હંમેશા વધારે હશે. એટલે નફા ઉપર આધાર આપણો પાઘડીનો રહેલો છે. જ્યાં નફો વધારે ત્યાં પાઘડી વધારે, જ્યાં નફો ઓછો ત્યાં પાઘડી ઓછી. તો એનો જવાબ આવશે ધંધા એકમમાં ભવિષ્યમાં જળવાઈ રહે તેવા નફા પર. ત્યારબાદ એવું ક્વેશ્ચન છે કે પાઘડી એક ખાલી જગ્યાનું નાણાકીય મૂલ્ય ધરાવે છે. તો કે ધંધાકીય એકમની પ્રતિષ્ઠા. ધંધાકીય એકમની પ્રતિષ્ઠા એટલે જ પાઘડી કહેવાય. જ્યાં ધંધાકીય એકમની પ્રતિષ્ઠા વધુ હશે, જ્યાં લોકો ગ્રાહકો એનાથી વધારે પરિચિત હશે, જ્યાં સ્થિર ગ્રાહક વર્ગ હશે. માની લો કે કોઈ વ્યક્તિ છે એ ખરીદી કરવા માટે એક જ જગ્યા ઉપર જાય છે, તો એ જે પેઢી છે એની વેલ્યુ શું થઈ જશે? વધશે. વેલ્યુ વધારે હશે તો ત્યાં પાઘડી કેવી હશે? તો વધારે હશે. એટલે ધંધાકીય એકમની જે પ્રતિષ્ઠા છે એનો આધાર પાઘડી ઉપર રહેલો છે. જ્યાં ધંધાકીય એકમની પ્રતિષ્ઠા વધુ ત્યાં પાઘડી વધુ, જ્યાં ધંધાકીય એકમની પ્રતિષ્ઠા ઓછી ત્યાં પાઘડી ઓછી. ગ્રાહકો વધારે પરિચિત છે એવી જગ્યાએ પાઘડી કેવી હશે? તો કે વધારે હશે. તો આનો જવાબ આવશે ધંધાકીય એકમની પ્રતિષ્ઠા. હવે જ્યાં વ્યક્તિનું કૌશલ્યનું મહત્ત્વનું હોય, જ્યાં વ્યક્તિગત કૌશલ્ય મહત્ત્વનું હોય ત્યાં પાઘડી કેવી હોય? ખાસ ધ્યાન રાખજો, ઘણી વખત આ મહત્ત્વ શબ્દ જોતાં આપણને એવું થઈ જાય કે મહત્ત્વ શબ્દ છે એટલે વધુ હશે, એ ભૂલ ન થઈ જાય. જ્યાં વ્યક્તિનું મહત્ત્વ વધુ ત્યાં પાઘડી ઓછી. અહીંયા મહત્ત્વ છે એ વધુ તો પાઘડી કેવી? તો કે ઓછી. અને જ્યાં વ્યક્તિનું મહત્ત્વ ઓછું ત્યાં પાઘડી કેવી? તો કે વધુ. શું કામ? માની લ્યો કે કોઈ ડૉક્ટર છે કે મારા જેવા ટીચર્સ છે, બરાબર, જે વ્યક્તિ છે એ વ્યક્તિનું વર્ચસ્વ હોય, બરાબર, ત્યાં પાઘડી ઓછી હોય. કારણ કે ઘણા બિઝનેસ એવા હોય કે આપણે વ્યક્તિથી આપણે દૂર કરી દઈએ તો ધંધા ઉપર ઇફેક્ટ ન થાય, પણ જો એ માણસ દ્વારા વર્ક થતું હોય અને માણસને આપણે એ પેઢીમાંથી છૂટો કરી દઈએ અને એ ધંધો છે એ કોઈ પર્ટિક્યુલર વ્યક્તિ ઉપર ચાલતો હોય તો એ વ્યક્તિને જવાથી બિઝનેસ ઉપર શું થાય છે? લોસ થાય છે. એટલે ત્યાં પાઘડીની કિંમત કેવી હોય છે? ઓછી હોય છે. એટલે જ્યાં વ્યક્તિનું મહત્ત્વ વધુ ત્યાં પાઘડી ઓછી, અને જ્યાં વ્યક્તિનું મહત્ત્વ ઓછું ત્યાં પાઘડી વધારે. આ બધા જ કન્સેપ્ટ છે ને એ પાઘડીના મૂલ્યાંકનને અસર કરતા પરિબળની એક થિયરી છે, 3 માર્કની એમાં પૂછાય છે. એટલે 3 માર્ક્સ માટે એ પણ એક ખાસ, તમારે 4 માર્ક્સનો અત્યારે ક્વેશ્ચન થઈ ગયો છે એટલે 4 માર્ક માટે એ થિયરી પણ ખાસ કરી લેવી, જેમાં આ અંદર મુદ્દા સમજાઈ શકે. હવે જ્યારે પેઢી દર વર્ષે નફો વધતો હોય તો કઈ પદ્ધતિ મુજબ પાઘડીની ગણતરી કરવી વધુ હિતાવહ છે?
અમે બધા જ દાખલામાં તમને સમજાવ્યું છે કે નફાનું કાં તો વધતું વલણ કે નફાનું કાં સતત ઘટતું વલણ હોય તો ભારિત સરેરાશ આવે. જો નફો એક વર્ષે વધ્યો, બીજા વર્ષે ઘટ્યો, પછી પાછો વધે, વધઘટ થતો હશે તો સાદી સરેરાશ, રાઈટ? અને નફો કાં તો સતત વધે કાં સતત ઘટે તો કઈ રીતે આવશે? તો કે ભારિત સરેરાશ. હવે અપેક્ષિત નફો. અપેક્ષિત નફો આપણે બધા જ દાખલામાં જોયા, બે રીત છે આપણી, અધિક નફાની રીત અને અધિક નફાના મૂડીકરણની પદ્ધતિ અને મૂડીકૃત નફાની રીત. આપણે જે આગલા વિડીયો છે એમાં પણ તમે જોયું જ છે, રો અ સમુપા, બરાબર, એ દાખલામાં આપણે ગણતરી કરીએ જ છીએ, અને રો અ અસ અપા, એ બધા જ દાખલામાં આપણે આ ગણતરી કરતા હતા, રાઈટ? તો અપેક્ષિત નફાનું આ સૂત્ર છે કે રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર. લાસ્ટમાં અધિક નફો. અધિક નફો એટલે આપણી જે ધારણા છે એનાથી પણ નફો વધારે થાય. માની લ્યો કે આપણે એવું વિચાર્યું છે કે આ વખતે આપણી પેઢીને 15 લાખનો નફો થશે, બરાબર, અને આપણો નફો છે એ 20 લાખે પહોંચી ગયો, તો 20 લાખ ગુણ્યા 15 કરીએ એટલે 5 લાખનો જે નફો વધારાનો મળ્યો એને અધિક નફો કહેવાય. એટલે કે ધંધામાં જે પેઢીની પ્રતિષ્ઠા છે એને કારણે નફો કમાવાની ક્ષમતા છે એ પેઢીની વધી જાય છે, તો એને શું કહેવામાં આવશે? તો કે અધિક નફો. તો આ જે છે એ અધિક નફાનું સૂત્ર છે કે સરેરાશ નફો અને અપેક્ષિત નફો. સરેરાશ નફો હોઈ શકે ત્યાં ભારિત પણ અથવા તો સાદો, અને અપેક્ષિત નફો પણ આપણે શોધીએ છીએ. અપેક્ષિત નફાનું પણ સૂત્ર તમને ખ્યાલ જ છે, આપણે ઉપર શોધી જ લીધું છે, જોઈ લ્યો, રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર. સરેરાશ નફાનું સૂત્ર ખબર જ હોવી જોઈએ કે કુલ નફો છેદમાં વર્ષોની સંખ્યા. તો આ જે છે એ MCQ છે. જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વધારે લોકોને શેર કરો કે જેથી કરીને વિદ્યાર્થીઓ આનો ખાસ લાભ લઈ શકે, અને જો તમે પણ અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો અને બીજાને પણ શેર કરો. થેન્ક યુ.